તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 2 ફેબ્રુઆરી 2021 ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે, તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. તો આજનો સૌથી પહેલો મહત્વનો આર્ટિકલ જોઈએ તો બજેટ 2021 સાથે સંબંધિત છે અને રિકવરી વ્હીકલની વાત કરે છે. રિકવરી વ્હીકલ શું છે એ આપણે થોડું જાણીએ કે રિકવરી વ્હીકલનો મતલબ શું થાય. રિકવરીનો મતલબ તો તમને ખ્યાલ આવી ગયો હશે. રિકવરી એટલે જે કંઈ પણ લોસ ગયેલો છે અથવા જે કંઈ પણ નુકસાન ગયેલો છે એને પાછું કઈ રીતે મેળવવું એની વાત કરવામાં આવી છે. તો તમને ખ્યાલ હશે કે 2020ની અંદર 2020 આખું વર્ષ જે છે એ કોવિડ આવી ગયું હતું. કોવિડની મહામારીના કારણે, પેન્ડેમિકના કારણે આખું લોકડાઉન એ બધું લગાવેલું હતું, એટલે જે નુકસાન થયેલું હતું એને રિકવર કરવાની વાત કરે છે. તો આપણા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ જે છે એમને લુઝન્ડ એમને એવું કીધેલું છે કે એમનું આ બજેટ જે છે એમાં મોટાભાગનો પુશ કોની ઉપર રહેવામાં આવશે, તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ ઉપર વધારે ફોકસ કરવામાં આવશે, હેલ્થ કેર સ્પેન્ડિંગ વધારવામાં આવશે. અને એવું માનવામાં આવે છે કે આપણું આ વખતનું ફિસ્કલ ડેફિસિટ જે છે ફ્રોમ એન એસ્ટિમેટેડ 9.5% જે માનવામાં આવતું હતું એ રાખવામાં આવશે એવું એમને કીધેલું છે. વાઇલ દેર વોઝ નો ડાયરેક્ટ સપોર્ટ ફોર ધ મિડલ ક્લાસ, મિડલ ક્લાસને ડાયરેક્ટ કોઈ પણ સપોર્ટ આપેલો નથી, પરંતુ બજેટની અંદર આ સેસ અને સરચાર્જ દ્વારા અમુક વસ્તુ કરવામાં આવશે એવું કીધેલું છે. હેલ્થ અને વેલબિઈંગની વાત કરવામાં આવેલી છે કે એમને કીધું કે 35,000 કરોડ રૂપિયા જે છે એ કોવિડ 19 વેક્સિનેશન પ્રોગ્રામ માટે અલગથી રાખેલા છે. પ્રશ્ન પૂછે છે કોવિડ 19 વેક્સિનેશન પ્રોગ્રામ માટે, તો એ 35,000 કરોડ રૂપિયા રાખેલા છે. અને એવું કીધેલું છે કે ઇફ ધ નીડ અરાઇઝ ધ ઓવરઓલ બજેટ આઉટલે હેલ્થ અને વેલબિઈંગ માટે 2.23 લાખ કરોડ રૂપિયા આપેલા છે, માર્કિંગ 137% ઓફ રાઇઝ. આખા બજેટ અંતર્ગત હેલ્થ અને વેલબિંગ સ્વાસ્થ્ય માટે 2.23 લાખ કરોડ રૂપિયા જે છે એ આપેલા છે, જે ગયા વર્ષ કરતાં 137% વધારે છે. કેટલા? 2.23 લાખ. તો આ બધા આંકડા અમુક નાની નાની પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાતા હોય છે. પછી વાત કરીએ કે ડાયરેક્ટ સુકોરર ફોર સમ ઓફ ધ સેક્ટર, અમુક સેક્ટર માટે ડાયરેક્ટ જે છે એ સહાયને એ બધું પ્રોવાઈડ કરેલું છે પેન્ડેમિકથી બચવા માટે. ગવર્મેન્ટ જીડીપી ગ્રોથ જે છે એ 10 થી 10.5% વચ્ચે રહે છે એવું એમનું કહેવાનું થાય છે કે આફ્ટર ધ એસ્ટિમેટેડ 7.7% ડિક્લાઇન ઇન 2020. હવે જો 2020ની અંદર જીડીપી ગ્રોથ છે એ 7.7% માઇનસ થઈ ગયેલો હતો, એનો ઘટાડો થઈ ગયેલો હતો, પરંતુ આ વખતનો ગ્રોથ છે એ એવો અંદાજ લગાવવામાં આવેલો છે કે 10 થી 10.5% વચ્ચે રહે છે આ વર્ષે. બજેટનો અંદાજ શું છે? તો બજેટનો અંદાજ આવડો હશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડિંગ પૈસા જે છે એ થોડાક વધારે કરવામાં આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ કરવામાં આવશે. ક્વોટેડ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોરનું પણ નામ લીધેલું હતું, અને ઇન્વોકિંગ રવિન્દ્રનાથ ટાગોર્સ એબ્સોર્બ ફેઇથ ઇઝ ધ બર્ડ ધેટ ફીલ્સ ધ લાઇટ એન્ડ સિંગ્સ વેન ધ ડોન ઇઝ સ્ટીલ ડાર્ક. એટલે કે રવિન્દ્રનાથ ટાગોરની એક મહત્ત્વની વસ્તુ હતી એ કીધેલી હતી નાણામંત્રીએ કે વિશ્વાસ રાખવો જોઈએ અને એની એવી રીતે આપણે આગળ વધવું જોઈએ. અવર ઇકોનોમી ટુ રેઇઝ એન્ડ કેપ્ચર ધ પેસ ધેટ ઇટ નીડ્સ ફોર સસ્ટેનેબલ ગ્રોથ. સસ્ટેનેબલ ગ્રોથની પણ વાત કરેલી હતી કે ટકાઉ વિકાસ માટે કાર્ય કરવામાં આવશે, એટલે કે પર્યાવરણનું એનું ધ્યાનમાં રાખીને પણ વિકાસ કરવામાં આવશે. એફડીઆઈ લિમિટ ઇન ધ ઇન્સ્યોરન્સ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર જે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી લોકો ભારતની અંદર ઇન્સ્યોરન્સ વીમા ક્ષેત્રની અંદર કેટલા પૈસા ઇન્વેસ્ટ કરી શકશે, તો એની જે લિમિટ જે છે એ 74% કરી નાખેલી છે, જે પહેલાં 49% હતી 49%થી વધારી અને 74% કરી દીધેલી છે. આના કારણે શું કે મતલબ કે અમુક જે વિદેશના જે ઇન્સ્યોરન્સ લોકો ઇન્સ્યોરન્સવાળી કંપની જે છે ભારત આવી શકે એની માટે આ પગલું ભરેલું છે. ન્યૂ સ્ટ્રેટેજીસ ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસી, ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસીમાં પણ ફેરફાર કરેલો છે. એમાં શું કીધેલું છે? તો કે ઘણું બધું ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ કે સરકાર પોતાનો સ્ટેક વેચે એની વાત કરો. અ બેરે મિનિમમ નંબર ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ વિલ રિટેન ઇવન સ્ટ્રેટેજિક સેક્ટર સચ એઝ ડિફેન્સ. પછી એમબીસીએસ ન્યૂ સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસી એ બધાના આધારે આ ડિસઇન્વેસ્ટમેન્ટ એ કરવામાં આવશે. ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન, અમુક પ્રકારના નાણાકીય જે સંસ્થાઓ જે છે એનો વિકાસ કરવામાં આવશે અમુક પ્રોજેક્ટ અંતર્ગત. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પ્રોજેક્ટ જે છે એને ફંડિંગ કરવામાં આવશે. કોના અંતર્ગત? નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનની અંતર્ગત. આનું નામ શું છે? એનઆઈપી, નીપ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાઇપલાઇન બનાવવામાં આવશે. એસેટ રિકન્સ્ટ્રક્શન ફી, આવી અમુક એવી ફર્મ બનાવવામાં આવશે, અમુક એવી નાની નાની સંસ્થા બનાવવામાં આવશે કે જે એસેટ રિકન્સ્ટ્રક્શનનું કાર્ય કરશે. એસેટ એટલે કે પૂંજી જે છે એનું રિકન્સ્ટ્રક્શન, કે જે ભાંગી ગયેલી છે એને રિકન્સ્ટ્રક્શન એટલે કે એને ફરીથી ઊભું કરવાનું કાર્ય કરશે, જેને શું કહેવામાં આવે? એસેટ રિકન્સ્ટ્રક્શન ફિર્મ. એને અથવા તો બેડ બેંક વિશે વાતચીત કરવામાં આવેલી છે બજેટની અંદર કે બેડ બેંક જેવી કંઈક વસ્તુ બનાવવામાં આવશે. બેડ બેંકનો કોન્સેપ્ટ મેં તમને અલગથી એકવાર સમજાવેલો છે વિડીયોમાં, તો એ તમને યાદ હોવું જોઈએ. બેડ લોન ઓફ પબ્લિક સેક્ટર બેંક ટુ કોઓપ વિથ એનપીએફ. તેમ છતાં પણ અત્યારે ફરીથી કહી દઉં કે એક બેડ બેંકની રચના કરવામાં આવશે, કે આ બેડ બેંક જે છે એ શું કરશે? તો જેટલી પણ બેંકો હશે, શિડ્યુલ કમર્શિયલ બેંક અથવા પબ્લિક સેક્ટર બેંક, એની જેટલા એનપીએ હશે, નોન પરફોર્મિંગ એસેટ્સ વાળી લોન હશે, ખરાબ લોન, એ ખરીદી લેશે, એ લોનના કાગળિયા ખરીદી લેશે, અને એના બદલામાં આ બેડ બેંક બીબી જે છે એ આ પબ્લિક સેક્ટર બેંકને અને એ બેંકને શું આપશે? પૈસાને એ બધું આપશે.
20,000 કરોડ રૂપિયા જે છે એ રિકેપિટલાઇઝેશન બેંકના રિકેપિટલાઇઝેશન માટે આપેલા છે. ફિસ્કલ ડેફિસિટની વાત કરીએ તો એવું કીધેલું છે કે કેપિટલ એક્સપેન્ડિચર 5.54 લાખ કરોડની આજુબાજુનો થશે કે જે 34% ગયા વર્ષ કરતાં વધારે છે. મિનિસ્ટર ટાર્ગેટ ફિસ્કલ ડેફિસિટ છે જે એ 6.8% રહેશે જીડીપીનો. અને ગ્રોસ માર્કેટ બોરોઈંગ આપણે કેટલા પૈસા ઉધાર લેવા પડશે તો કે 12 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવા પડશે 12 લાખ કરોડ રૂપિયા. અને જે ફિસ્કલ ડેફિસિટ એ 6.8%. તમને હવે તો એ તો ખ્યાલ આવી જ ગયો છે કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ જ હકીકતમાં ઉધાર લીધેલા પૈસા છે. ફિસ્કલ ડેફિસિટનો મતલબ શું કે આપણને કેટલી ખોટ જાય છે. માની લો કે આવક અને ખર્ચ, તો આવક કેટલી છે 100 રૂપિયા અને ખર્ચ 110 રૂપિયા છે. તો આજે વધારાના 10 રૂપિયા જે છે એનું આપણે શું કરવું પડશે, એ વધારાના ખર્ચને પૂરો કરવા માટે કંઈક પૈસા ઉધાર લેવા પડશે. તો આ વધારાનો ખર્ચ જે છે એને જ કહેવાય ફિસ્કલ ડેફિસિટ. વધારાની ખાધ, વધારાની ખોટ જે છે એને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. તો આ 10 રૂપિયા જે છે એને શું કહેવાય, ફિસ્કલ ડેફિસિટ. અને આ પૈસા જે છે એ ખર્ચ, વધારાનો ખર્ચ પૂરો કરવા માટે આપણે શું કરશું, વધારાના પૈસા બોરો કરીશું, ઉધાર લેશું. એટલે હકીકતમાં ફિસ્કલ ડેફિસિટ એ શું છે, ફિસ્કલ ડેફિસિટ એ ઉધાર લીધેલા પૈસા જ છે, બોરો કરેલા પૈસા. એ 12 લાખ કરોડ અને 6.8% ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ રાખેલો છે. એનાલિસિસ એટલે કે વિશ્લેષણકારો જે છે એ કહે છે કે આ બજેટ જે છે મોર ક્રેડિટેબલ ઇન રિસન્ટ યર્સ, બટ અચીવિંગ ડિસ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ નોન ટેક્સ રેવન્યુ ટાર્ગેટ્સ વિલ બી ક્રિટિકલ ટુ મીટ ધ ડેફિસિટ ટાર્ગેટ. એટલે કે નોન ટેક્સ રેવન્યુની અંદરથી આ જે ટાર્ગેટ મીટ કરો એ થોડું જે છે એ ચેલેન્જિંગ રહેશે એવી વાત કરે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સ્ટેટ્સ એટલે કે રાજ્યને પરવાનગી આપી દીધેલી છે, અલો કરી દીધેલા છે. કોની માટે, કે એ લોકો રાજ્ય જે છે જેટલા પણ રાજ્ય ભારતના રાજ્ય એ બધાને પરમિશન આપી દીધેલી છે કે એ GSDPના એટલે કે એમની જીડીપીના રાજ્યની જીડીપીના 4% પૈસા જે છે એ બોરો કરી શકશે એટલે કે ઉધાર લઈ શકશે. કેન્દ્ર સરકારે હવે રાજ્ય સરકારને એ પરમિશન આપી દીધેલી છે. સેની કે રાજ્ય જે છે 28 રાજ્ય એ પોતાની જીડીપીના એટલે કે GSDPના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એના 4% પૈસા ઉધાર લઈ શકશે. પ્રશ્ન પૂછાઈ જાય કે કેટલાની પરમિશન આપેલી છે, તો 4% પરમિશન આપેલી છે. અને આવું સરકારે શા માટે કરેલું, કારણ કે સરકારને આવી ભલામણ કરેલી હતી. કોણે ભલામણ કરેલી હતી, સરકારને આવી ભલામણ 15મા નાણાં પંચે કરેલી હતી. 15મી નાણાં પંચે એવું રિકમેન્ડ કરેલું હતું કે મેન્ટેન ધ સ્ટેટ્સ શેર ઇન ધ ડિવિઝિબલ પુલ ઓફ ટેક્સીસ. કારણ કે 15મા નાણાં પંચે શું કરેલું હતું, 15મા નાણાં પંચે આની પહેલાં જે 14મું નાણાં પંચ હતું એણે એમ કીધેલું હતું કે રાજ્યોને જે છે એ 42% આવક આપો, 42% પૈસા જે છે એ રાજ્યોના હિસ્સામાં જવા દો અને બાકીના જે છે એ કેન્દ્ર પોતાની પાસે રાખશે. પરંતુ 15મા નાણાં પંચે એમ કીધું કે 42%માંથી ઘટાડી અને 41% કરી નાખો, 41% નાણાં જે છે એ રાજ્યને આપો અને બાકીના કેન્દ્ર પોતાની પાસે રાખશે. તો હવે એની માટે એની સાથે સાથે એ પણ કીધું 15મા નાણાં પંચે કે 41% રાજ્યને મળશે, સાથે સાથે રાજ્ય 4% પૈસા જે છે એ ઉધાર પણ લઈ શકશે. આ બધી વસ્તુ અહીંયા લખેલી છે પોતાની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના હિસ્સાના, બરાબર. તો અહીંયા ફિસ્કલ ફેડરલિઝમને એ બધું પણ જોવા મળે છે. ફેડરલિઝમ એટલે કે સંઘવાદનું ઢાંચું અને એ બધું પણ જળવાઈ રહે એવી કોશિશ કરવામાં આવી છે. આગળ બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો આ વખતે બજેટની અંદર રેલવેને સૌથી વધારે અત્યાર સુધીનું સૌથી વધારે એલોકેશન આપવામાં આવ્યું છે. એટલે કે રેલવેને અત્યાર સુધીમાં સૌથી વધુ પૈસા આપવામાં આવેલા છે. આ એક રેકોર્ડ બની ગયેલો છે. કેટલા પૈસા આપ્યા, તો કે 1.1 લાખ કરોડ રૂપિયા આપ્યા. 1.1 લાખ કરોડ રૂપિયા. હવે જો અહીંયા તમે સમજો, હકીકતમાં અત્યારનું જે બજેટ આવેલું એને એક રીતે મિની બજેટ ગણવામાં આવે છે. કેમ, કારણ કે આની પહેલાં કોવિડની મહામારી આવેલી હતી, એટલે આત્મનિર્ભર ભારતનું પેકેજ અંતર્ગત જે જાહેરાત કરવામાં આવેલી હતી, એની પછી બીજા અમુક જાહેરાત કરવામાં આવેલી હતી. આ બધે બધી જાહેરાતોને પણ બજેટના પૈસા તરીકે જ ગણવામાં આવેલા છે. એટલે જે આત્મનિર્ભર ભારતનું પેકેજ હતું એમાં રેલવેને જે પૈસા ગણવામાં આવેલા હતા એ પૈસા, અને અત્યારે જે બજેટમાં ફાળવણી કરવામાં આવેલી પૈસાની એલોકેશન કરવામાં આવેલું એ બધાને ગણી લેવામાં આવેલા છે. અને એ થઈ અને 1.1 લાખ કરોડ રૂપિયા થઈ છે અને એને રેકોર્ડ એલોકેશન કહે છે. તો અત્યારે નાણામંત્રીએ કોને પૈસા ફાળવા, તો કે બજેટ અંતર્ગત રેલવેને સૌથી વધુ પૈસા ફાળવા. કેટલા, 1.1 લાખ કરોડ રૂપિયા, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. કોની માટે, રેલવે માટે. રેલવે માટે અત્યાર સુધી એટલા ફાળવેલા નહોતા. આની સિવાય રેલવેની અંદર કેપિટલ એક્સપેન્ડિચર 2.15 લાખ કરોડ રૂપિયાનો કરવામાં આવશે આવતા નેક્સ્ટ ફાઇનાન્શિયલ ઇયરની અંદર. કેપિટલ એક્સપેન્ડિચરનો મતલબ શું થાય, મતલબ કે કેપિટલનો મતલબ શું થાય, મૂડીગત ખર્ચ કરવામાં આવશે. મૂડીગત એક્સપેન્ડિચર એટલે ખર્ચ. કેપિટલનો મતલબ એવો કે સરકાર રેલવેની અંદર એવો ખર્ચ કરશે, 2.15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને એની મદદથી કંઈક નવી વસ્તુ બનાવશે, નવી કેપિટલ બનાવશે. કેપિટલ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એવું બનાવશે, કદાચ નવી ટ્રેન ખરીદે, નવા રેલવે સ્ટેશન બનાવે, રેલવે સ્ટેશનને આધુનિક બનાવે. રેલવે સ્ટેશનની અંદર મૂડી અથવા એસેટ્સ પૂંજીનું સર્જન થઈ શકે એવી કોશિશ કરશે. 33% ઇન્ક્રીઝ ઇન ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર ફોર 2021-22માં જે છે એ, જો 2020-21માં રેલવેને કેટલા પૈસા આપેલા હતા, 1.61 લાખ કરોડ રૂપિયા આપેલા હતા, એમાં 33% વધારો કરી અને આ વખતે કેટલા, 2.15 લાખ કરોડ આપી દીધા છે કેપિટલ એક્સપેન્ડિચરની માત્ર વાત કરીએ છીએ. આત્મનિર્ભર ભારત અંતર્ગત પણ ઘણા બધા પૈસાને એ બધું આપેલું હતું. કોને આપેલું હતું, તો કે આ રેલવેને આપેલું હતું. રિવાઇઝ એસ્ટિમેટની વાત કરીએ તો
બજેટ અંતર્ગત રેલવે સ્વર પ્રોડ્યુસ્ડ પ્રોવાઈડેડ 80,000 કરોડ રૂપિયા જે છે એ આપવાના હતા. સ્પેશિયલ લોન કોવિડની સ્પેશિયલ લોન માટે રેલવેને 80,000 કરોડ રૂપિયા આપેલા હતા. અહીંયા જો 79,000 છે, પરંતુ એને અંદાજ લગાવી લેજો. ટુવર્ડ્સ લિક્વિડાઇઝેશન અને 2019-20ની અંદર કોવિડના કારણે 80,000 તો આપેલા જ હતા, 80,000 કરોડ, અને બીજા વધારાના અત્યારે આપી દીધા. અત્યારે કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ હાઇએસ્ટ એવર, સૌથી વધુ કેપિટલ એક્સપેન્ડિચર કરવામાં આવેલો 1.707 લાખ કરોડ રૂપિયા બજેટની અંતર્ગત, અને 75 કરોડ જે છે એ પહેલાંના આગળના હતા, આજે કોવિડના મહામારીના કારણે આપેલા હતા એ, બરાબર. અને 1 લાખ કરોડની લોન પણ આપવામાં આવેલી છે. પછી રેલવે જે છે એને પેન્ડેમિકના કારણે ખૂબ જ હેટ થયેલા હતા, એટલે અત્યાર સુધીમાં સૌથી વધુ પૈસા આપવામાં આવેલા છે. 15,000 કરોડનું રેવન્યુ, એનું કેટલું રેવન્યુ એ બધું આપેલું, પરંતુ એ એટલું બધું મહત્ત્વ નથી. મહત્ત્વની વસ્તુ આ છે, શું બજેટની અંદર રેલવે માટે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવેલી છે. જો કે આ જાહેરાત કોઈ નવી નથી, ઘણી બધી વાર કરેલી છે, કે ફ્રેટ કોરિડોર બનાવવામાં આવશે, DFC બનાવવામાં આવશે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. ડેડિકેટેડ એટલે કે સમર્પિત, સ્પેશિયલ રીતે સમર્પિત. કોને સમર્પિત? ફ્રેટ એટલે કે માલગાડી માટેનો જે રસ્તો હોય, માલગાડીનો માટેનો રસ્તો, એને કહેવાય ફ્રેટ ટ્રેન અથવા તો ફ્રેટ કોરિડોર. તો માલગાડી માટે એક અલગ જ રસ્તા બનાવવામાં આવશે, અલગ જ કોરિડોર બનાવવામાં આવશે, જ્યાં માત્ર માલગાડી ચાલશે, બીજી કોઈ ચાલશે નહીં. એટલે આવા ઘણા બધા DFC ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવામાં આવશે. તમને ખ્યાલ હશે કે ભારત ની અંદર ટ્રેનની કોઈ જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો એ ટ્રેન મોડી પહોંચવાની, લેટ ટ્રેન જે લેટ થાય એ સૌથી મોટી સમસ્યા છે. તો ઘણી બધી વાર જે માલગાડી, માલનું વહન કરતી જે ગાડી જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચતી નથી, એના કારણે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવામાં આવે. એના કારણે પેસેન્જર ટ્રેનને પણ વાંધો નહીં કે વચ્ચે માલગાડી ન મળે, અને માલગાડીને પણ વાંધો નહીં એ સમયસર પહોંચી જાય. એટલે આ DFC બનાવવામાં આવશે. ક્યાં સુધીમાં? જૂન 2022 સુધી. કઈ જગ્યાએ? ઈસ્ટર્ન જગ્યાએ, ઈસ્ટર્ન રેલવેમાં અને વેસ્ટર્ન રેલવેમાં, પૂર્વ રેલવેમાં અને પશ્ચિમ રેલવેમાં બનાવવામાં આવશે. રેલવે આની માટેના કાર્યને એ બધું કરશે. ફ્રેટ કોરિડોર વિશે બીજું પણ વાત કરેલી છે કે સોનનગર ગોમોહ સ્ટેશન ઉપર સેક્શનની અંદર 263 કિલોમીટર લાંબો ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવામાં આવશે, અને 2021-22માં PPP મોડેલમાં એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત બનાવવામાં આવશે. પ્રશ્ન પૂછે છે કે કયો? તો કે સોનનગર ગોમોહ સેક્શનની અંદર DFC બનાવવામાં આવશે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. બીજો આની જેવો ક્યાં બનાવવામાં આવશે? તો કે ગોમોહ દાનકુની સેક્શનની અંદર 274 કિલોમીટર લાંબો જ્યાં એ DFC બનાવવામાં આવશે. આની સિવાય નાણામંત્રી એવું પણ કીધું કે ભવિષ્યની અંદર આવા જે છે કોરિડોર એ વધારે ને વધારે બનાવવામાં આવશે. ઈસ્ટ કોસ્ટ કોરિડોર આ ખારાપુરથી વિજયવાડા સુધી પણ બનાવવામાં આવશે, અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર ભૂસાવાલથી ખરગપુર અને દાનકુની જગ્યાએ પણ બનાવવામાં આવશે. પછી નોર્થ સાઉથ કોરિડોર ઇટારસીથી તે વિજયવાડાની વચ્ચે પણ બનાવવામાં આવશે. અને બીજો મહત્ત્વનો ટાર્ગેટ આ વખતે બજેટમાં આપેલો છે કે 2023 સુધીમાં જેટલી પણ બ્રોડ ગેજ રૂટ છે, રેલવેના જેટલા પણ બ્રોડ ગેજ રૂટ જે છે, બ્રોડ ગેજ રૂટ એનું 100% ઇલેક્ટ્રિફિકેશન થઈ જશે, એટલે કે 100% વીજળીકરણ થઈ શકે. બધી જ ટ્રેન જે છે, મોટાભાગની ટ્રેન એ 100% ટ્રેન વીજળીથી પણ ચાલી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે બ્રોડ ગેજની અંદર. માત્ર બ્રોડ ગેજની વાત કરેલી છે. રેલવે દ્વારા નવી એસ્થેટિક ડિઝાઇન વિસ્ટા ડોમ, અલગ જ પ્રકારના કોચ જે છે એ લોન્ચ કરવામાં આવશે. LHB કોચ ટ્રેન્સ ઓન ટુરિસ્ટ રૂટ માટેના જે હશે, ટુરિસ્ટ લોકો જ્યાં ફરવા જતા હોય એવી ટ્રેનની અંદર નવા પ્રકારના કોચ, LBH પ્રકારના વિસ્ટા ડોમ પ્રકારના કોચ જે છે એ લોન્ચ કરવામાં આવશે. અને રેલવેની જે સુવિધા જે છે એ સ્ટ્રેન્થન કરવામાં આવશે. સેફ્ટીને સિક્યુરિટીને એ બધું વધારે મજબૂત બનાવવામાં આવશે. હાઈલી યુટિલાઇઝ નેટવર્કને એ બધાનો ઉપયોગ કરી અને લોકો ઇન્ડિજિનિયસલી ડેવલપ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમને આ બધું લગાવવામાં આવશે, અને એની સુવિધા મતલબ કે લોકો માટે સારી બનાવવામાં આવશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે આ વખતના બજેટની અંદર PF કોન્ટ્રીબ્યુશન એટલે શું પહેલાં એ સમજો. PF એટલે કે પ્રોવિડન્ટ ફંડની અંદર પૈસા જમા થતા હોય. આ શું હોય તો એ સમજીએ. જો કોઈ પણ વ્યક્તિ ફોર્મલ સેક્ટરની અંદર નોકરી કરતો હોય, કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટમાં કે સરકારીમાં કોઈ પણ જગ્યાએ નોકરી કરતો હોય, અને જો એણે PFનું ખાતું ખોલાવેલું હોય, પ્રોવિડન્ટ ફંડનું ખાતું ખોલાવેલું હોય, તો એની અંદર શું હોય? તો એના પ્રોવિડન્ટ ફંડના ખાતાની અંદર એનો જે મહિનાનો પગાર હોય એ પગારમાંથી થોડાક પૈસા દર મહિને કપાતા હોય. આપણે એવું માની લઈએ કે એના દર મહિને એના પગારમાંથી 10% રૂપિયા કપાય છે અને આ PFને એકાઉન્ટમાં જમા થાય છે. સાથે સાથે એનો બોસ જે છે એ પણ એના પ્રમાણમાં થોડા ઘણા પૈસા 10% જેટલા અથવા એની આજુબાજુના પૈસા થોડા ઘણા પૈસા એ PF એકાઉન્ટની અંદર જમા કરે. એટલે એક રીતે શું થાય કે જે કર્મચારી, જે નોકરી કરવાવાળો વ્યક્તિ જે છે એના PF એકાઉન્ટની અંદર થોડા ઘણા પૈસા ભેગા થાય. એક તો એ પૈસા કે જે એના પગારમાંથી કપાય છે, અને બીજા એ પૈસા કે જે એને કંપનીનો બોસ આપે છે, બરાબર. તો આ પૈસા જે છે આ વખતના બજેટમાં એવી જાહેરાત કરવામાં આવેલી છે કે એવો વ્યક્તિ કે જેના PF એકાઉન્ટની અંદર 1 મહિનાના 2.5 લાખ કરતાં વધારે પૈસાનું કોન્ટ્રીબ્યુશન થતું હશે, 2.5 લાખ કરતાં વધારે પૈસા જમા થતા હશે, જો કોઈ વ્યક્તિની સેલરી ખૂબ વધારે હોય તો એના એકાઉન્ટની અંદર, PF એકાઉન્ટની અંદર 2.5 લાખ કરતાં પણ વધારે પૈસા જે છે એ જમા થઈ શકે છે, તો એની ઉપર પણ હવે ટેક્સ લાગશે. યુનિયન બજેટની અંદર, આ વખતના બજેટની અંદર એવું કીધેલું છે, યુનિયન બજેટ પ્રપોઝ ટેક્સિંગ ધ ઇન્કમ ઓફ પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન ઓફ મોર ધેન 2.5 લાખ અયર. એક વર્ષના જો 2.5 લાખ કરતાં વધારે થતું હશે, એક વર્ષનું જો PF એકાઉન્ટની અંદર 2.5 લાખ કરતાં વધારે રૂપિયા થઈ જતા હશે, તો એની ઉપર પણ ટેક્સ લાગશે. પરંતુ
આ ટેક્સ વોલેન્ટરી હશે, એટલે કે જો એને એમ્પ્લોયીને જે કર્મચારીને જો સારો લાગશે તો ભરશે, બાકી નહીં ભરે, વોલેન્ટરી, બાકી ટેક્સ લાગી જશે. બરાબર. આનું નામ શું આપેલું છે? તો આનું નામ આપેલું છે ULIP, યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન, યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન. આ જ પ્રકારની ટેક્સ એક્સેપ્શન ઓફર ટુ ઇન્વેસ્ટર ઇન યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ હેઝ ઓલ્સો બીન કેપ્ડ ટુ ઇન્સ્યોર ધેટ મેચ્યોરિટી બેનિફિટ અકરિંગ ફ્રોમ પ્રીમિયમ પેમેન્ટ ઓફ 2.5 લાખ અ યર વિલ બી સબ્જેક્ટેડ ટુ કેપિટલ ગેઇન ટેક્સ. એટલે કે આને 2.5 લાખ જે રાખેલું છે એ તમારે સમજવાનું કે 2.5 લાખ ક્યારના એક વર્ષના જે હશે તો એને ટેક્સ આપવો પડશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આ વખતના બજેટની અંદર ટેક્સ સ્લેબ જે છે એને અનચેન્જેડ રાખેલા છે, એટલે કે એની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. પર્સનલ ઇન્કમ ટેક્સ જે હતો એની અંદર આવક વેરો હતો એની અંદર સ્લેબમાં કોઈ ફેરફાર કરેલો નથી, પરંતુ સિનિયર સિટીઝન લોકોને એની અંદર થોડી ઘણી રાહત આપેલી છે IT રિટર્ન ફાઇલ કરવા માટે. અને IT રિટર્ન ફાઇલ કરવાનો જે સમયગાળો હતો એની ટાઈમ લિમિટ જે છે એની અંદર ઘટાડો કરી દીધો છે, પહેલાં જે લિમિટ હતી એની કરતાં ઘટાડો કરી દીધો. બીજું, બજેટની અંદર એવું પણ જાહેરાત કરવામાં આવેલી છે કે સેટિંગ અપ રચના કરવામાં આવશે. કોની? તો કે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટીની રચના કરવામાં આવશે અને ઇન્કમ ટેક્સ માટે ફેસલેસ ઇન્કમ ટેક્સ એપિલિયેટ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. ઇન્કમ ટેક્સ બાબતે જો કોઈ પણ વિવાદ થયેલો હોય તો એ વિવાદનું ફટાફટ સોલ્યુશન આવી શકે, સમાધાન થઈ શકે એવી કમિટીની રચના કરવામાં આવશે. અને આજે ઇન્કમ ટેક્સ બાબતે કોઈ અપીલ કરવાની હોય ટ્રિબ્યુનલની અંદર અપીલ કરવાની હોય, ટ્રિબ્યુનલ એટલે કે નાની કોર્ટ અથવા સ્પેશિયલ કોર્ટ, એની અંદર જો અપીલ કરવાની હશે તો એ ફેસલેસ ચહેરા વગર થઈ જશે, ડિજિટલની માધ્યમથી થઈ જશે. પછી NRI લોકો માટે રિલેક્સેશન ટેક્સ બાબતે રિલેક્સ થોડીક ફાયદો આપવામાં આવે છે. ઓફર્ડ એન્ડ ઇન્ક્રીઝ ઇન ધ એક્સેપ્શન લિમિટને એ બધા માટે, એકાઉન્ટેડ ફોર રિલીફ ડિવિડન્ડ ઇન્કમને એ બધા માટે ફાયદો નહીં બધું આપવામાં. બીજું મહત્વનું છે જે ઇન્કમ ટેક્સ માટે અમુક કોમ્પ્લેક્સિટી હતી, જે ગૂંચવણ હતી એ બધાને ઇઝી કરવાની એની કોશિશ કરવામાં, સ્મોલ ચેરિટેબલ ટ્રસ્ટને હેલ્થને રિલીફને એવું બધું આપવામાં આવ્યું છે, પરંતુ એ એટલું બધું કામનું નથી. પછી FPI ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર અને એના અંતર્ગત બજેટ એઝ પ્રપોઝડ ધ ડિડક્શન ઓફ ટેક્સ ઓન ડિવિડન્ડ ઇન્કમ એટ અ લોઅર ટ્રીટી રેટ. પોર્ટફોલિયો ઇન્વેસ્ટર હશે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર, એમનો જે ટેક્સ ડિવિડન્ડ હશે એની અંદર જે ડિડક્શન જે છે એનો પણ એમને લાભ મળશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો મિલિટરી સીઝીસ પાવર ઇન મ્યાનમાર કુ. મ્યાનમારની અંદર કુ થઈ ગયેલું છે, આ કુપ નથી પરંતુ આને વાંચવામાં આવે છે કુ વાંચવામાં આવે છે. શું વાંચવાય? કુ એટલે કે તખ્તા પલટો. જ્યારે કોઈ પણ દેશની અંદર એમની સરકાર ગિરાઈ દેવામાં આવે, સરકાર પાડી દેવામાં આવે અને એ સરકાર ઉપર કોઈ બીજો વ્યક્તિ કબજો કરી લે તો એને કુ કહેવામાં આવે. અહીંયા મ્યાનમારની અંદર જે ડેમોક્રેટિક લોકશાહી ઢબે જે સરકાર ચૂંટાયેલી હતી એની ઉપર મિલિટરીએ કબજો કરી લીધો છે. એ મિલિટરી આર્મીએ એ સરકાર પાડી દીધી અને આર્મી એની ઉપર કબજો કરી લીધો, એટલે આને એક રીતે મિલિટરી કુ કહી શકાય. શું કહી શકાય? મિલિટરી કુ. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે તાજેતરમાં મિલિટરી કુ ક્યાં જોવા મળેલું છે, તો એ મ્યાનમારમાં જોવા મળેલું છે. મ્યાનમાર ભારત માટે એક અતિ મહત્વનો દેશ છે. કેમ? કારણ કે પહેલી વસ્તુ કે ભારતની ત્યાં બોર્ડર સરહદ જે છે એ ટચ થાય છે. પહેલી વસ્તુ એ ભારતની નોર્થ ઇસ્ટ માટે આ અતિ મહત્વનો દેશ છે, એની સાથે કનેક્ટિવિટી બનાવવું જરૂરી છે. તો અહીંયા ડેમોક્રેટિક લોકશાહી ઢબે ચૂંટાયેલા વ્યક્તિ કોણ હતા? તો અહીંયા લોકશાહી ઢબે ચૂંટાયેલા વ્યક્તિ જે છે આંગ સાન સુકી. અને આંગ સાન સુકી જે છે એમને નોબેલ પ્રાઇઝ પણ મળેલો હતો. તો આજે મિલિટરી કુ થયું તો એમાં આજે આંગ સાન સુકી હતા એમને પણ બંદી બનાવી લેવામાં આવેલા છે, એમને ડિટેન કરી દીધેલા છે, એમની અટકાયત કરી દીધેલી છે અને આવું બધું થયેલું છે. તો આ થોડું ઘણું ખબર હોય છે. હવે આપણે મ્યાનમારને પહેલાં મેપની અંદર જોઈ લઈએ, નકશામાં જોઈ લઈએ. જો અહીંયા તમે વિશ્વનો નકશો જોઈ શકો છો અને આ આખે આખું એશિયા છે. આ આખું શું છે? મ્યાનમાર એ પણ એશિયાનો દેશ છે, આ ભારત છે. બરાબર. ભારતના નોર્થ ઇસ્ટ સાથે એની સરહદ ધરાવે છે. અહીંયા મ્યાનમાર આવેલું છે પરંતુ અહીંયા દેખાતું નથી, એટલે આપણે બીજા એશિયાના મેપની અંદર જોઈએ. બરાબર. આ સ્પેશિયલ એશિયાનો મેપ છે, આ એશિયાનો મેપ છે. અહીંયા ભારત છે અને આ ભારતની અહીંયા નોર્થ ઇસ્ટની બાજુમાં અહીંયા જે બર્મા લખેલું જે છે બર્મા, એ તે હકીકતમાં મ્યાનમાર છે, એ જ મ્યાનમાર છે. કારણ કે મ્યાનમારનું જૂનું નામ શું હતું? બર્મા. અહીંયા ભારત અને અહીંયા બર્મા. બરાબર. બર્મા એટલે કે મ્યાનમાર. તો મ્યાનમારના જે લોકશાહી ઢબે ચૂંટાયેલા વ્યક્તિ હતા આંગ સાન સુકી એમને બંદી બનાવી લેવામાં આવેલા છે અને આ મિલિટરી કુ થઈ ગયેલું છે અને મિલિટરીએ ત્યાં પલટ કરી અને પોતે શાસન લઈ લીધેલું છે. નેશનલ લીગ ઓફ ડેમોક્રેસી, આંગ સાન સુકી જે છે એ કઈ NLD પાર્ટીના હતા, નેશનલ લીગ ઓફ ડેમોક્રેસીના હતા, પરંતુ હવે એ સારું રહ્યું નથી. તો ભારત માટે એક રીતે ખરાબ વસ્તુ છે. કેમ? કારણ કે હવે આજે ત્યાં પહેલાં ભારતની આજે આંગ સાન સુકી જે છે એની સાથે ભારતના સારા સંબંધ હતા, એને ભારત સાથે, પરંતુ હવે અહીંયા મિલિટરીનું ને બધું થઈ ગયું, હવે અહીંયા આર્મીનું શાસન આવી ગયેલું છે, તો એ એક રીતે સારી વસ્તુ છે નહીં. હવે આપણે શું સમજવાનું છે? એન ઇમ્પેન્ડિંગ કુ ઇન મ્યાનમાર. મ્યાનમારની અંદર આ બધી વસ્તુ, ફિયર્સ ઓફ મિલિટરી કુ વર રોઇલિંગ મ્યાનમાર 3 ડેઝ અહેડ ધ રીઝન. આની પાછળનું કારણ શું છે? ધ મિલિટરી સેઝ ધ નવેમ્બર 2020 જનરલ ઇલેક્શન વોર વોઝ ફૂલ ઓફ ઇરેગ્યુલરિટીઝ.
મ્યાનમારની જે આર્મી હતી એના દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે આ જે ઇલેક્શન ચૂંટણી થયેલી હતી અને એમાં જે આંગ સાન સુકી જીતીને આવેલા હતા એની અંદર ઘણી બધી ગેરરીતિ જોવા મળેલી હતી અને એની અંદર વ્યવસ્થિત રિઝલ્ટ જે છે એને મેન્ટેન કરવામાં આવેલું નહોતું એટલે એમને આ કૂ કરેલું છે અને એમને આ બધી પ્રશ્નને એ બધું પૂછેલું હતું અને નેશનલ લીગ ફોર ડેમોક્રેસી આંગ સાન સુકી એને પણ અને હવે મ્યાનમારની બીજી થોડી વાત કરીએ તો મ્યાનમારની અંદરનું જે બંધારણ જે છે એ 2008ની અંદર એમની મિલિટરી દ્વારા આર્મી દ્વારા જ લખવામાં આવેલું હતું અને ક્વેશ્ચનેબલ રેફરેન્ડમ ઇન એપ્રિલ ધેટ યર એપ્રિલની અંદર એને પ્રશ્ન માટે ઊભું લાવવામાં આવેલું હતું એનએલડી એટ બોયકોટેડ ધ રેફરેન્ડમ પરંતુ એનએલડી પાર્ટી જે છે એણે આ બંધારણને ગણકારેલું નહોતું અને એનો બહિષ્કાર કરેલો હતો બોયકોટ કરેલો હતો એઝ વેલ એઝ 2010ની અંદર ઇલેક્શન જે છે એ પણ બંધારણીય રીતે કરવામાં આવેલા હતા હવે જો આની અંદર આપણે શું યાદ રાખવાનું છે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે મ્યાનમારની અંદર અત્યારે મિલિટરી કૂ થયેલું છે ત્યાંના નેતા કોણ હતા જેને ધરપકડ કરવામાં આવેલી છે અને એની પાર્ટીનું નામ શું હતું બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે બીજું કંઈ કરવાની જરૂર નથી આપણી માટે એટલું ઇનફ છે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે નો ઇન્ડિયન રોલ ઇન ડેવલપિંગ ઇસીટી ઇન કોલંબો ઇસીટી બનાવવામાં આવી રહ્યો છે ઇસીટી એટલે શું તો કે ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ ક્યાં બનાવવામાં આવેલો છે કોલંબોની અંદર કોલંબો ક્યાં આવેલો છે કોલંબો શ્રીલંકામાં આવેલો છે તો શ્રીલંકાના કોલંબોની અંદર ઇસીટી ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવામાં આવેલો છે પરંતુ ભારતનો એની અંદર કોઈ રોલ નથી તો એક રીતે સારી વસ્તુ કહેવાય નહીં કારણ કે ભારતે જો આગળ આવવું હશે આવી રીતે લીડર બનવું હશે તો આ બધી જગ્યાએ જે વિદેશમાં કોઈ પણ વસ્તુ થતી હોય તો અહીંયા કંઈક યોગદાન આપવું પડશે કંઈક કાર્ય કરવું પડશે તો ધ શ્રીલંકન ગવર્મેન્ટ વુડ ઇન્સ્ટન્ટ ઓફર ધ વેસ્ટ કન્ટેનર ટર્મિનલ ટુ ઇન્ડિયા ફોર પોસિબલ ઇન્વેસ્ટમેન્ટ એટલે આજે ઇસીટી ઇસ્ટ તરફ પૂર્વ તરફ જે કન્ટેનર ટર્મિનલ બનવાનો છે એમાં ભારતને કંઈ કીધેલું નથી પરંતુ શ્રીલંકાએ ભારતને એમ કીધું કે વેસ્ટ પશ્ચિમ તરફ અમે આ કન્ટેનર માટેનો ટર્મિનલ બનાવવાની છે ત્યાં તમે રોકાણ કરી શકો છો બીજે કંઈ કરી શકશો નહીં તમને જે છે એ આ થોડો ઘણો મેપ જે છે એ ખબર હોવી જોઈએ આ શ્રીલંકાનો આખે આખો મેપ છે શ્રીલંકાનો જે ઉત્તર તરફનો ભાગ જે છે ઉત્તર તરફનો ભાગ અહીંયા જાફના આવેલું છે બરાબર જાફના એ ઉત્તર તરફનો ભાગ છે ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે શ્રીલંકાનો ઉત્તર તરફનો ભાગ કયો છે તો એ જાફના છે જાફના મેપની અંદર ઉપરની વસ્તુ હંમેશા ઉત્તર જ હોય તો આ જાફના એ અને જે એલટીટીઈ નામનું સંગઠન હતું એલટીટીઈ નામનું સંગઠન બરાબર લિટ્ટે નામનું સંગઠન કે જેણે શ્રીલંકાની અંદર ઘણો બધો વિદ્રોહ કરેલો હતો અને આતંક મચાવી દીધેલો હતો અને ત્યાં કારણે જે હિંસાને એ બધું કરેલું હતું તો એ કઈ જગ્યાએ એ જાફના નામની જગ્યાએ આ બધી વસ્તુ કરેલું હતું જાફના નામની જગ્યાએ અને હવે અત્યારે આ જે ઇસ્ટર્ન ટર્મિનલ બનવાનો છે એ ક્યાં બનવાનો છે એ અહીંયા કોલંબોની અંદર બનવાનો છે એ કોલંબોની અંદર બનવાનો છે એક તો આ વસ્તુ ખબર હોય છે અને અહીંયા તમે જોશો આ શ્રીલંકાના મેપની અંદર તો અહીંયા હંબનટોટા આવેલું છે હંબનટોટા પોર્ટ જે છે હંબનટોટા પોર્ટ એ શ્રીલંકાએ ચાઇનાને આપી દીધેલું છે એ ચાઇનાને આપી દીધેલું છે તો આ આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ બરાબર અહીંયા બનવાનું છે આ જાફના શું છે શ્રીલંકા શું છે હંબનટોટા શું છે કોલંબો શું છે બરાબર અને જો હવે મતલબ કે આ જે કોલંબોની અંદર અત્યારે આજે બનવાનું છે એ પણ ચાઇના દ્વારા એ પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે આ જે ટર્મિનલ પણ એના દ્વારા બનાવવામાં આવેલું છે આ હંબનટોટા પણ એમને મળી ગયેલું છે તો એ એક સારી વસ્તુ અને અહીંયા જો અહીંયા એક વસ્તુ સમજો કે આ તલાઈ મન્નાર નામની જગ્યા જે છે તલાઈ મન્નાર નામની જગ્યા અહીંયા ભારત જે છે એ ટર્મિનલને એ બધું બનાવવાનું છે જો આ રસ્તો રેલવે લાઇનને એ બધું ભારત બનાવવાનું છે જો અહીંયા રેલવે લાઇનને એ બધું બતાવી રહ્યું છે બરાબર આ જાફનાની અંદર પણ ભારત જે છે એ અમુક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો આ બધી વસ્તુ તમને ખબર હોય છે તો આજ માટે જેટલી મહત્વની ન્યૂઝ હતી એ બધી આપણે જોઈ લીધી છે તો આજ માટે આટલું રાખીએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.